સૌ મિત્રો વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વ્યવસાય વિકાસ ના અનુસંધાને આપ સૌનું સ્વાગત છે. આજે 16મી સેશન, ગયા વખતે 15મી સેશન્સ ની અંદર મેં તમને કેટલીક વાતો કરેલી. આજે મારે 16મી સેશન્સ ની અંદર બહુ મહત્વની વાત કરી છે. મને કેટલાક વ્યવસાયમાં આ વિડીયો સાંભળે છે એના તરફથી મને ફોન મળ્યા. એમણે મને કેટલીક વાતો કરી કે અમને થોડાક ઉદાહરણો આપો કે જે લોકો આ વ્યવસાયમાં પડેલા છે એ કેવી રીતે પડ્યા છે અને અમારે પણ આ પ્રકારની ભૂમિકામાં જવું હોય તો શું કરવું એમને તાત્કાલિક કહો. કારણ કે કોરોનાના કાળની અંદર અમે સંપૂર્ણ બેકાર છીએ, તો અમે કંઈક તાત્કાલિક શરૂ કરી દઈએ એવું કંઈક અમને તમે કહો. ત્યારે આજનો વિડીયો છે મારે એના ઉપર વાત બતાવી છે. આજથી લગભગ 20-25 વર્ષ પહેલા, કદાચ એનાથી પણ વધારે હું વાત કરું છું, 1985-90 30 વર્ષ પહેલા હું યાજ્ઞિક રોડ ઉપર વર્ગો ચલાવતો અને એ બિલ્ડિંગની બાજુમાં જ એક ભાઈ કાયમ માટે સાંજે 4 વાગે માત્ર 400 સમોસા લઈને આવે. 4 વાગે આવે અને 7 વાગે 400 સમોસા વેચાઈ જાય. ઘરેથી તૈયાર કરે, એકદમ સારી ક્વોલિટીના. ગરમ કરવા માટે બાજુમાં એક ઘર હતું, એની ડેલીમાં એને કીધું કે અમે 1-2 કલાક તમારો ઉપયોગ કરશું, એને પૈસા આપી દઈએ. મારે વાત એ કરવી છે કે એ વ્યક્તિ સાવ અભણ હતી. એક પણ ચોપડી શાળામાં એ ગઈ પણ નહોતી, પણ એને સમોસા સારા બનાવતા આવડતા હતા, એકદમ સારા સમોસા. ખાઈએ એટલે આપણને એમ થાય કે ખરેખર સમોસા કેટલા સારા છે. અને માત્ર એને પોતે એવી ગુડવિલ ઊભી કરી, એવી ગુડવિલ ઊભી કરી કે જેવો 4 વાગે આવે અને એ કાર્ય એના ઉપર તૂટી પડે બધાય અને 400 સમોસા માત્ર 3 કલાકમાં વહી જાય. મેં એમને એકવાર કીધું કે દોસ્ત, આ તું આટલું કર 400માં, એને બદલે થોડાક વધારે લાવતો હતો, બધા વયા તો જાય છે, 7 વાગ્યા તું શું કામ કરે છે. નહીં, મારે ક્વોલિટી સારી રાખવી છે, મારે મારા ગ્રાહકોને સંતોષ આપવો છે અને 400 સમોસાને કારણે મને 1 સમોસામાં 2 રૂપિયાનો નફો થાય છે, 800 રૂપિયાનો નફો એક દિવસનો. 30 દિવસની અંદર હું અહીંયા આવું છું, એક પણ દિવસ હું રજા રાખતો નથી અને મને 20-25 હજાર રૂપિયા મને મહિને મળે છે. મારે કોઈ તકલીફ નથી. આજથી 25-30 વર્ષ પહેલા 20-25 હજાર એટલે કેટલા મોટા કહેવાય. મેં ઘણી વાર કીધું કે તું થોડાક 50-100 વધારે સમસવા લાવ, તો કે નહીં, મારે મારા ગ્રાહકોને સંતોષ આપવો છે. બીજી વાત હું તને કહું કે અમે જ્યાં રહેતા હતા એનાથી થોડેક જ દૂર એક લગભગ 60-એક વર્ષની ઉંમરના એક દાદા કચોરી બનાવતા હતા નજીકમાં જ, અને અમે અનેક વખત એની પાસેથી કચોરી મંગાવી છે. કોઈ આવે એટલે તરત મંગાવી લઈએ. મને બરોબર યાદ છે, 60 વર્ષની ઉંમરના 2 પતિ-પત્ની હતા, કોઈ બાળકો નહોતા, અને એ ત્યાં કચોરી બનાવે અને એ પણ માત્ર આ જ રીતે ઈ કચોરી માત્ર ઈ 300 જ બનાવે અને ઈ પણ માત્ર 3 વાગ્યાથી શરૂ કરે અને 6 વાગે પૂરું કરી નાખે. એક કચોરીમાં 2 રૂપિયા એને નફો મળે અને રોજના 600 રૂપિયા નફો મળે. લગભગ 15-18 હજાર રૂપિયા ઈ કમાતા, કોઈ તકલીફ નહોતી, 2 જણા ફર્સ્ટ ક્લાસ રહેતા હતા. મેં એને અનેક વર્ષ સુધી જોયા, મોટી ઉંમર હતી, અને છતાંય એણે, મેં એમને કીધું કે તમારા દીકરા નથી, કોઈ મદદ તમને નથી કરતા, ત્યારે એમ કીધું
કે મારે બે દીકરા છે એ પણ સારું કમાય છે પણ અમે એને એમ કીધું છે કે અમારે જરૂરિયાત પડે તો અમે તમારી પાસે માંગશું પણ મને તો માત્ર ત્રણ કલાકની અંદર કેટલું સારું હું કરી દઉં અને એના કરતાં અમારા સમોસા ખાઈને બધા રાજી કેટલા થાય છે કે અને ગરમા ગરમ સમોસા હું એને એને પેલું કચોરી હું આપું અને એ ખુશ થઈને થાય એ લોકોને એમ થાય કે તમારા જેવી કચોરી કોઈ બનાવી શકતું નથી મને પોતાને ખૂબ ગમે મિત્રો મારે એક ત્રીજી વાત કરવી છે કે પોરબંદરની અંદર એક ગોલા વેચે છે ગોલા બરોબર એ જે ચોક છે ચોકની અંદર હું ગયો મારા જાણીતા છે મેં એમને પૂછ્યું કે તમે ગોલામાં કેટલું કમાતા હશો તો કે હું સાંજે માત્ર ચાર વાગે અહીં આવું છું પાંચ વાગે અને માત્ર ચાર કે પાંચ કલાક હું આ કરું છું અને એક કારણસર મને મારું પોતાના ઘરના બે મકાન છે હું ફોર વ્હીલમાં ફરું છું કોઈ જાતની તકલીફ નથી મારે બહુ વિગત નથી કરવી પણ કોઈ પણ ક્ષેત્રની અંદર તમે થોડી જો કાળજી રાખો અને કાળજીની ભૂમિકા ઉપર કામ કરવા માંડી જાઓ તો તમને થાય મને કેટલાકે એમ કીધું કે અમને વેચવા કરતાં કાંઈ બીજો રસ્તો બતાવો મેં એમને કીધું કે તમને શું આવડે છે એમણે એમ કીધું કે અમને સારી વાત વાતમાં એણે એમ કીધું કે હું ઇસ્ત્રી સારી કરી શકું મેં કીધું લાગી જાઓ તમારા સોસાયટીની અંદર તમે ઘરે ઘરે ફરીને 50-80 જેટલા કપડાં રોજના લઈ લો 10 રૂપિયા એક કપડાના મળશે તમને 800 રૂપિયા મળતા થઈ જશે કોરોનામાં ઘરે ઘરે જઈને આપી આવો સારું આપી આવજો 80 ન મળે તો 50 કપડાં રાખજો 500 રૂપિયા મળશે તો પણ તમને મહિને 15,000 રૂપિયા મળશે તમે જોઈશ તમારે શું કામ કોઈની પાસે મદદ માગવા જવું પડે મારે સૌ આવી વ્યક્તિઓને કહેવું છે કે એ વ્યક્તિ ધોરાજીની અંદર આજે રહે છે એને આ વાત મેં એને કીધી ત્યાર પછી ઇસ્ત્રી કરવાની શરૂઆત કરી દીધી એણે અને એમ કહે છે કે મહિને 15,000થી વધારે પૈસા હું કમાઉં છું અને આ કોરોના કાળની અંદર પણ મેં આ રીતે કામ કર્યું છે આ જે બંને સમોસાના દાખલા અને કચોરીના દાખલા જે મેં અનુભવ્યા હતા એ પણ મેં બે વ્યક્તિને કીધું કે તમે આવું ન કરી શકો તમારી સોસાયટી સારી હોય તો સોસાયટીના ખૂણા ઉપર ઉભા રહી જાઓ તમે જો એક દી બે દી ત્રણ દી પ્રયત્ન કરો સારામાં સારું એને આપવાનો પ્રયત્ન કરો દોસ્તો મિત્રો તમારે મહેનત કરવી પડશે કચોરી સમોસા કે કદાચ ઇસ્ત્રી કરવી એ તો માત્ર ઉદાહરણ થયું તમે આવી કોઈ પણ વસ્તુ ગોતી કાઢો અને તમે કોઈ કદાચ વેચવા જાવ દુકાનમાં તમને ફાવે એમ ન હોય ને કોઈ ન લીએ ઘરે ઘરે જવું તમને અનુકૂળ ન થતું હોય તો આવી કોઈ વસ્તુ ગોતી કાઢો આપણા વ્યવસાય વિકાસનો પણ આ એક ભાગ છે અને એવી કોઈ વસ્તુ હું તમને એક છેલ્લો દાખલો આપીને વાત પૂરી કરું કે જૂનાગઢની અંદર એક 65 વર્ષની ઉંમરના દાદા એક રેકડીની અંદર માત્ર આપણે જે રબર બેન્ડ કહી છે ને રબર બેન્ડ એ રબર બેન્ડ વેચે છે એની રેકડીમાં માત્ર રબર બેન્ડ કઈ નહીં બીજું હોય જ નહીં કઈ બધાય રબર બેન્ડ વિચાર કરો એ જૂનાગઢમાં એગ્રીકલ્ચર કોલેજના ખૂણા ઉપર ઊભા હોય મેં એમને કીધું કે તમે આમાં શું તમને મળતું હશે મારો આ સ્વભાવ ખરો એટલે હું તરત જ વાત કરું મને કે સાહેબ હું અહીંયા બરોબર 3 વાગે આવું છું અને સાંજે 6 વાગે 7 વાગે હું ઘરે આવ્યો જાઉં છું મેં 4 કલાકમાં તો કે 4 કલાકમાં મને બહુ પૈસા મળ્યા છે કે મેં પણ બહુ પૈસા કેટલાક મને કે હું 1 કિલો આ જો રબર બેન્ડ વેચું તો મને 150 રૂપિયા મળે છે અને એવા હું લગભગ 10-12 કિલો હું વેચી નાખું છું 150 રૂપિયા 10 કિલો જ ગણો 1500 રૂપિયા રોજના 1500 આપણને એમ થાય કે રોજના 1500 એટલે ખરેખર 30 દિવસના 40,000-45,000 રૂપિયા આ રબર બેન્ડ વેચનારો મિત્રો આપણે મૂર્ખાઈ કરી છીએ આપણે માત્ર ને માત્ર વિચાર કરી રાખી છીએ શું એ પહેલે જ દિવસથી એને 45,000 મળતા હશે ન મળતા હશે 5 વર્ષથી વેચે છીએ અને હવે તો એમ કહે છે કે મારે આટલા બધા પણ વેચવા નથી મારે તો ક્વોલિટી હાઈ ક્લાસ આપવી જ બધાને ભલે મને પ્રોફિટ ઓછો મળે આનું નામ વ્યવસાય કેમ કરવો એની વાત થઈ આ કોરોના કાળની અંદર જેને કોઈ પણ વ્યવસાય દુકાનમાં વેચવા માટે ડાયરેક્ટ સેલિંગમાં ફાવતું ન હોય ને મૂકી દો એક કોર તો આવું કંઈક ગોતી કાઢો
आ जे समोसा वेचतो तो एवी कोई मात्र एक नानी एवी ओली राखी अने मात्र एक टोपली राखी ने काम करे कोई तमने बोलावे नहीं। एक कचोरी वेचवारो, एक मात्र गोला वेचवा वाळो अने एक रबर बेन्ड वेचवारो શું દાખલા આપો? મેં મને ઘણા કહેતા હતા કંઈક ઉદાહરણ આપો, એટલે મેં તમને આજે ઉદાહરણ આપ્યું. કેટલાક એમ કહેતા કે તમે ટેકનિકની વાત બધી કરો છો, તો ટેકનિકમાં કે અમે પડ્યા રાખી તો વેપાર કેદી કરીએ? તો હવે તમે ટેકનિકને મૂકી દીએ કોર, હવે તમે માનો કે આ કરી શકશો? હવે તમે આનાથી વધારે કંઈક ઈચ્છો છો? તમારી પાસે એટલી બુદ્ધિ નથી? બુદ્ધિથી કોઈ બી કામ ન કરવું, હૃદયથી કામ કરવું. બુદ્ધિથી કામ કરશો તો લાંબા સમય સુધી આપણો વિશ્વાસ કોઈ નહીં ટકાવે. હૃદયથી કામ કરો. આપણે જે કામ કરતા હોય એનાથી એને ખુશ રહેવા જોઈએ. કચોરી વાળો ખુશ કરી દેતો બધાને. આ દાદા કે જે દાદા કચોરી વેચતા, સમોસા વેચનારો ખુશ કરી દે, આ રબર બેન્ડ વેચનારો મને ખુશ કરી દીધો એને. મને કે તમારા જેવી વ્યક્તિ નહીં કે હું કેવા આપું રબર બેન્ડ, તમે જોવો હું તમને આપું. એક પણ રબર બેન્ડ જો નબળું થાય તો મને કહેજો. એ છે અને હકીકતમાં હું લાવ્યો અને મને એમ થયું બબે 3-3 વર્ષથી મારી પાસે પડ્યા, પણ એક પણ રબર બેન્ડ ખરાબ. આ વાત મારે સૌ વિચારતા આળસુ અને કઈ કરવું જ નથી, માત્ર ને માત્ર બીજા ઉપર આધારિત જ રહેવું છે, એવી વ્યક્તિઓને મારે ચેલેન્જ આપવી છે કે તમે શરૂઆત કરો. ખોટ તમને જાય તો મારી પાસેથી લેવાની છૂટ. મને આવીને કહેજો ખોટ ગઈ, નહીં જાય ખોટ. પણ તમારી હિંમત હોવી જોઈએ અને આ રીતે જો કામ કરશો તો આપણો આ ઉદ્દેશ્ય સરશે. આ 3 વ્યક્તિ એ મને એમ કીધું કે અમે 8-10 હજાર રૂપિયા કમાતા થઈ ગયા, અને એ પણ સાદું. એકે તો મીણબત્તી વેચવાનું કીધું. મારે તમને સૌને એમ કહેવું છે કે આ દિવાળી આવે છે તો તમે દીવા જે માટીના બનાવે છે વેચવા નીકળી જાઓ, કોઈ કુંભારને ગોતી લો કોઈ બી, અને એ દીવા વેચવા માટે 8-8, 10-10, 15-15 દીવા આપી આવો. તમને પૈસા મળશે, તમે રાહ ક્યાં જોવો છો? તમે અન્ય પ્રકારે ફટાકડા પણ આપી શકો, અને ફટાકડાની વાત હું અત્યારે આ વખતે નથી કરતો, કારણ કે આ વખતે વસ્તુ પણ દિવાળી માટે કેટલી જરૂરી વસ્તુ છે. એકમાત્ર પગલા આપણે ઘરમાં રાખી રંગોળી. આજે 40-50 રંગોળી લઈને ગામમાં નીકળી જાઓ, એક રંગોળીમાં તમને 10 રૂપિયા વધારાના મળશે. તમે 50 રંગોળી વેચી આવશો, તમને અત્યારથી શરૂ કરશો તો 500 રૂપિયા રોજના, 15,000 રૂપિયા દિવાળી સુધી ઘર ખર્ચ ચાલ્યો. આપણે સૌ મિત્રોને ફરીવાર કહેવું છે કે નહીં વિચારો, કામ કરવા માંડી જાઓ. કોઈ કામ નાનું નથી, કોઈ કામ શરમ આપે એવું નથી, કામ કરી એનું મહત્વ. સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા.